દત્તા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે. ભૌમિક, એક તરફ સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને બીજી તરફ આવી સરકારી હોસ્પિટલોમાં ગંભીર બેદરકારીના કારણે બાળકોના જીવ જઈ રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ પણ તપાસ કરવા માટે પહોંચી છે. સત્ય શું સામે આવી રહ્યું છે? હોસ્પિટલ દ્વારા કોઈ જવાબ આવ્યો કે કેમ? શિવાને, બિલકુલ આજે સવારની ઘટના છે. ખાસ કરીને દાઉદને એક પરિવાર છે ને, જે માતા પિતા છે, તેમની દીકરીને રાત્રે 2 વાગે નારોલથી 108માં આ એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે તેને પ્રસૂતિની પીડા હતી. પણ કહેવાય છે કે બાળક નર્સના હાથમાંથી પડી ગયું, કે બાળક અધૂરા મને જન્મ્યું ત્યારે તેનું મોત થયું. તેની અત્યારે તપાસ ચાલુ રહી છે. આખો મામલો સામે આવતા અત્યારે પોલીસ પણ પહોંચી છે. પોલીસે માતા પિતાના નિવેદન પણ લીધા છે, એટલે કે તેના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે. હોસ્પિટલ તંત્રની હજી સુધી પ્રતિક્રિયા આવી નથી. હોસ્પિટલ તંત્ર કહે છે કે બાળક અધૂરા મહિને જન્મ્યું હતી, તેમના હાર્ટબીટ છે તે ઓછા હતા અને તે કારણોસર બાળકનું મૃત્યુ થયું છે. તેમના પિતા અહીંયા છે, તેરસીભાઈ, જે દીકરીને લઈને આવ્યા. થોડી વાર અડધો કલાક અમે જતા અને પછી કાશમાં મોકલ્યા. કાશમાં પાછા આવ્યા, ફેર ગયા નંબર ઉપર. પછી કીધું છોરો લઈ જાઓ તમે, છોરો ઓફ થાય છે. ડોક્ટર હાજર હતા, સ્ટાફ હાજર હતો, આપને ખ્યાલ છે? ના, અમને દેખાય. આપ ક્યાં હતા ત્યારે જયારે દીકરીને લાવ્યા? દીકરી અંદર હતી, અમે બહાર હતા. એવું કહેવાય છે કે નર્સના હાથમાંથી બાળક પડી ગયું કે કઈ આપને ખબર હતી કે? અમને કઈ ખબર નથી. આપને નથી ખબર? પિતાનું કેવું છે કે તે અને તેના, એટલે દીકરીના માતા બહાર હતા અને અંદર દીકરી હતી અને તે જ કારણોસર તેમને ખ્યાલ નથી. પણ પોલીસ પહોંચી છે. પોલીસે આ જ રૂમમાં, એટલે કે અંદર જવાની મનાઈ છે, કારણ કે લેબર રૂમ છે આખો, જે મહિલાઓનો વોર્ડ છે. પોલીસે નિવેદન લીધા છે અને નિવેદનના આધારે કાર્યવાહી ચાલુ કરી છે. હોસ્પિટલ પ્રશાસનનું કેવું છે, જે મૌખિક વાતચીત થઈ છે કે તે પ્રમાણે કે બાળક છે તે 6.5 થી 7 મહિનાની વચ્ચે, એટલે કે વેલી તેમની પ્રસૂતિ થઈ છે અને તે જ કારણોસર તેના હાર્ટબીટ છે તે ઓછા હતા, તે કારણોસર તાત્કાલિક તેને ઇન્સેન્ટિવ કેર યુનિટમાં મોકલવામાં આવ્યું અને ત્યાં તેમનું મૃત્યુ થયું. પણ હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. નિવેદનો લેવામાં આવ્યા છે. પરિવાર છે તે દાહોદનો છે, મજૂરી કામ કરે છે, સાબરમતીમાં મજૂરી કામ કરતો હતો અને ગઈકાલે રાત્રે તે નારોલ પહોંચ્યા અને નારોલમાં જ્યારે દીકરીને સૌથી વધારે દુખાવો થયો ત્યારે 108 મારફત તેના મા બાપ તેને અહીંયા લાવ્યા. પણ અહીંયા લાવ્યા બાદ જ્યારે ડિલિવરી થઈ અને જ્યારે દીકરો છે જેનો જન્મ થયો અને અધૂરા મહિને થતા તેમનું મૃત્યુ થયું છે. પણ સૌથી સવાલ મહત્વનો છે કે શું છે, તમે ડોક્ટર હાજર હતા, સ્ટાફ ન હાજર હતી કે નહીં, તે તપાસનો વિષય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. થોડી વારમાં હોસ્પિટલ પ્રશાસન છે તે પણ આ મામલે બાઈટ આપવા માટે મીડિયાની સામે આવશે. જી બિલકુલ, ભૌમિક, એલજી હોસ્પિટલ સામે આવા આક્ષેપો એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ અનેકવાર એલજી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો થઈ ચૂક્યા છે. એક ગરીબ પરિવાર કે જે આર્થિક રીતે અસહાય હોય છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતી હોય છે, ત્યારે ખાસ જ્યારે પ્રસૂતાની પીડા ઉપડતી હોય છે ત્યારે એ વેદના હશે અને આસપાસ કોઈ નર્સ કે કોઈ મેડિકલ અટેન્ડન્ટ હાજર ન હોય, કેટલી ખરાબ પરિસ્થિતિ કહી શકાય. અને જો સરકારી હોસ્પિટલોની આવી સ્થિતિ થશે તો ગરીબ પરિવારો સારવાર ક્યાં લેશે, તે એક સ્વાસ્થ્ય સેવાઓ સામે સવાલ થઈ રહ્યો છે. શિવાને, બિલકુલ, સરકારી હોસ્પિટલ છે કે કોઈ પણ સરકારી જે તંત્ર છે તેની જવાબદારી હોય છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પરિવારના લોકો આવે તેનો તાત્કાલિક ઇલાજ કરો કે તેની સારવાર કરવી. સ્વાભાવિક છે કે આ પરિવાર બહુ ગરીબ છે, તેને તે પણ ખ્યાલ નહોતો કે તેના બાળકનું મૃત્યુ થયું તે કઈ રીતના થયું. તે પરિવાર અત્યારે પણ કહી રહ્યો છે કે અમે બહાર હતા, અમને ખ્યાલ નથી. પણ જે રીતના આજુબાજુના જે પેશન્ટ હતા તેમણે આ હંગામો સવારના પોરમાં કર્યો હતો, તેમનું કેવું હતું, જે અંદરના પેશન્ટ કે બાળક છે તે નર્સના હાથમાંથી પડી ગયું હતું. હોસ્પિટલ તંત્ર આ મુદ્દે હજી કંઈ કહેવા તૈયાર નથી. તેનું કેવું છે કે 6.5 થી 7 મહિના બાળક જન્મ્યું હતું. પણ બેટી બચાવો બેટી પઢાઓના નારા છે. સ્વાભાવિક છે કે સરકાર કે તંત્ર પોતાના હાથે કાર્ય કરતું હોય, પણ એલજી હોસ્પિટલની જે અલગ વાત છે કે આ પહેલો વિવાદ નથી. એલજી હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, એક હાથના બદલે બીજા હાથનું ઓપરેશન કરવું કે કોઈ ખોટું ઇન્જેક્શન મારવું. પણ આ નાના બાળકનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સ્વાભાવિક છે કે પરિવાર ગરીબ છે અને પરિવાર અત્યારે પણ અહીંયા જ બેઠો છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનું પીએમ કરવું છે તો પરિવાર, એટલે કે દીકરીના જે મા બાપ છે, તે ના પાડી રહ્યા છે કે નાના બાળકનું પીએમ તેને કરવું નથી, તેને તેના વતન જવું છે, એટલે કે દાહોદ જવું છે. આ વેદના સ્વાભાવિક છે કે સમજી શકાય કે સ્થિતિ શું છે. તે પરિવારને તે પણ ખબર નથી, તે ચોખ્ખું કહી રહ્યા છે કે તેઓને બહાર મોકલવામાં આવ્યા હતા, તેઓ રાત આખી બહાર બેઠા હતા, તેની દીકરી અંદર હતી અને સ્વાભાવિક છે કે મહિલાઓ ડોવાથી કોઈ પુરુષ કે બીજા તેમની સાથેના જેન્ટ્સ તો અંદર ન જઈ શકે. તેમના મધરને પણ જ્યારે મીડિયા પૂછ્યું તો તેના માતાનું કેવું હતું કે તે પણ બહાર હતા, પણ તે બીજું વધારે કશું બોલી શકતા નથી. પણ અંદર જે આસપાસના જે પેશન્ટ હતા કે તેના સગા સંબંધીઓ હતા, તેમનું કેવું હતું કે આ બાળકનું મૃત્યુ બેદરકારીને કારણે થયું છે. અને હો હલ્લો થયા બાદ અહીંયા નજીકના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ પહોંચ્યા, તેમણે બાળક
જે દીકરી હતી તેના માતા પિતા સાથે વાતચીત કરી અને તેના નિવેદનો લીધા. હવે હોસ્પિટલ તંત્ર કહી રહ્યું છે કે 6.5-7 મહિના બાળકનો જન્મ થતા કોઈ પણ બાળક હોય જો આ મહિને જન્મ થાય તો તેને ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન થવાનો ડર હોય છે અને તે જ કારણોસર જેવો જન્મ થયો તેને ઇન્સેન્ટિવ કેર યુનિટમાં મોકલવામાં આવ્યું પણ ત્યાં બાળકના હાર્ટબીટ કે જે કોઈ બીજા ઇન્ફેક્શન થયા તેને કારણે તેનું મૃત્યુ થયું. આ તપાસનો વિષય છે પણ એક વાત ચોક્કસ છે કે ગરીબ દર્દી હોય કે કોઈ પણ પરિવાર હોય જ્યારે સરકારી હોસ્પિટલમાં આવતા હોય તો સ્વાભાવિક છે કે ડોક્ટર હોય કે સ્ટાફ નર્સ હોય તેનું દાયિત્વ બને છે કે તેને તાત્કાલિક સારવાર મળે અને વધારે જો ગંભીર બીમારી હોય તો તેને કઈ રીતના પ્રેક્ટિકલ રીતના તેને વધારે સારવાર મળે તે તેનું દાયિત્વ છે. જી બિલકુલ ભૌમિક જોડા.